પ્રકરણ 8 મચ્છર રોગો અને સારવાર। તમને નામ પરથી થોડી તો ખબર પડી જ ગઈ હશે, મચ્છર જે આપણને ચોમાસાની ઋતુમાં ઘણીવાર કરડી જતા હોય છે અને આપણા શરીર પર લાલચકામાં પણ પડી જતા હોય છે, તો તેના દ્વારા ઘણા રોગો પણ આ ઋતુમાં ફેલાતા હોય છે અને તેની સારવાર કઈ રીતે થાય છે તેના વિશે આ પાઠમાં આપણે સમજવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। લોહીની તપાસ। વિપુલ આજે પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો। હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું। વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું। તો મિત્રો, અહીં શાળામાં થોડા મિત્રો આપસમાં વાત કરે છે। વિપુલ નામનો એક વિદ્યાર્થી છે, તે ઘણા દિવસથી ગેરહાજર હતો અને હવે તે શાળાએ આવ્યો છે। તો તેને આરતી કરીને વિદ્યાર્થીની પૂછે છે કે તું કેમ છે, તો તે જવાબ આપે છે કે હું ઠીક છું। હરપ્રીત, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ? વિપુલ, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડે, મારા લોહીની તપાસ પણ થઈ હતી। હવે હરપ્રીત કરીને વિદ્યાર્થીની પૂછે છે કે તું ઘરે હોઈશ તો તું તો ખૂબ જ રમ્યો હોઈશ, તને મજા પડી ગઈ હશે। પણ વિપુલ કહે છે કે જ્યારે તાવ હોય ત્યારે રમવાનું કોને ગમે, ઉપરથી કડવી દવાઓ પણ મારે લેવી પડી અને મારા લોહીની તપાસ પણ કરાવવી પડી। હરપ્રીત, લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે। વિપુલ કહે છે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું। તેઓએ 2-3 ટીમ્પા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું। તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે। હવે મિત્રો, હરપ્રીત તેને પૂછે છે કે લોહીની તપાસ કઈ રીતે અને તેમાં તને ઘણી પીડા પણ થઈ હશે, દુખ્યું હશે। તો વિપુલ તેને સમજાવે છે કે જ્યારે મારી આંગળીમાં સોય ખોસવામાં આવી તો માત્ર કીડીએ ચટકો ભર્યો હોય તેટલું જ લાગ્યું અને 2-3 ટીમ્પા લોહી તે લોકોએ લીધું અને તપાસ માટે મોકલ્યું। બાજુના ચિત્રમાં આપ જોઈ શકો છો, તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું। મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે। તો વિદ્યાર્થી મિત્રો, માદા એનોફિલિસ મચ્છર છે તે મેલેરિયા રોગ ફેલાવાનું કારણ છે જે વિપુલને થયો હતો, અને તપાસ માટે આ રીતે સ્લાઇડ પર લોહીના ટપકા લઈને તેને તપાસ માટે મોકલવામાં આવે છે। હવે તપાસ કઈ રીતે થાય છે તે પણ આપણે નીચેના ચિત્રમાં જોઈ શકીએ છીએ। ડૉક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે। આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે, લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે। કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે। તો મિત્રો, જે કાચની સ્લાઇડ જેના પર લોહી લેવામાં આવ્યું છે તેને આ માઇક્રોસ્કોપમાં ગોઠવવામાં આવશે અને તે વસ્તુને બહુ મોટી કરીને બતાવે છે, એટલે કે હવે જે લોહીના કણોને સૂક્ષ્મતાથી તે લોકો જોઈ શકશે અને તેમાં જે પણ તકલીફ હશે તે તેમને રિપોર્ટમાં ખબર પડી જશે। નિશા, હવે નિશા શું બોલે છે તે જોઈએ। પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય? હરપ્રીત કહે છે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી। નિશા, કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી જ ફેલાય છે। આરતી, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે। વિપુલ, તેમનામાં થોડો તફાવત તો હોય જ। હવે નિશા કહે છે કે મેલેરિયા મચ્છર કરડવાથી જ થાય છે, બીજી કોઈ રીતે ફેલાતો નથી। તો હરપ્રીત કહે છે કે આ સમયે મારા ઘરમાં પણ ઘણા બધા મચ્છરો છે પણ મને હજી સુધી મેલેરિયા થયો નથી। તો નિશા કહે છે કે કોણે કહ્યું કે દરેક જાતના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે, ફક્ત અમુક પ્રકારના મચ્છર જ મેલેરિયા ફેલાવાનું કારણ બને છે। આરતી કહે છે કે મને બધા મચ્છર એક જ સરખા દેખાય છે, જ્યારે વિપુલ તેને સમજાવે છે કે બધા મચ્છરોમાં થોડો તફાવત હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે પણ તમને સમજાવવા માટે મેં અલગ અલગ જાતના મચ્છરના ચિત્રો બતાવેલા છે। જે પહેલું ચિત્ર છે તે માદા એનોફિલિસ મચ્છર છે, તમે જોઈ શકો છો તેના શરીર પર નાના નાના ટપકા છે, થોડું લાલાશ પડતું શરીર છે અને આ માદા એનોફિલિસ મચ્છરના કારણે જ આપણને મેલેરિયા થાય છે। હવે તેની બાજુમાં જે મચ્છર છે તે મચ્છર સાદો મચ્છર છે, જેના કરડવાથી આપણને થોડું ચટકો કીડી ચટકો ભરે તેવું લાગે છે અને ત્યાં લાળ પણ થાય છે, પણ તેનાથી કોઈ બીજો મોટો રોગ થતો નથી। અને તેની બાજુમાં જે ત્રીજા ચિત્રમાં મચ્છર બતાવેલા છે તે મચ્છર
ડેન્ગ્યુનો મચ્છર છે. આ મચ્છરના કરડવાથી આપણને ડેન્ગ્યુ કે ચિકનગુનિયા જેવા રોગ થઈ શકે છે, તે પણ મચ્છરથી જ થાય છે. નિશા, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ, બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો? નિશા, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે? તો હવે નિશાના મનમાં પ્રશ્ન થાય છે કે વિપુલનું લોહી જ્યાંથી મચ્છર કડ્યું ત્યાંથી જ લીધું હતું? તો વિપુલ કહે છે, નહીં, મચ્છર મને કઈ જગ્યાએ શરીર પર કડ્યો હતો તે ખબર પણ નથી, તેઓએ તો મારું લોહી એમના આંગળી પરથી લીધું છે. નિશા કહે છે કે હવે તેમને તારા લોહી પરથી કઈ રીતે ખબર પડશે કે મેલેરિયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોયું અને ફરી પણ અહીં ખૂણામાં તમને બતાવેલું છે કે ડૉક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે અને આ માઇક્રોસ્કોપ વસ્તુને અને ઘણી મોટી કરીને બતાવશે. તે કાચની સ્લાઇડ પર જે વિપુલનું લોહી લીધું છે તેને તેમાં મૂકશે તો લોહીના કણો અનેક ગણા મોટા દેખાશે અને તેઓ જાણી શકશે. શોધી કાઢો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો? વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ પ્રશ્નોના જવાબો તમારી રીતે આપવાના છે. મેં પણ મારી રીતે આ પ્રશ્નના જવાબો આપ્યા છે. તમારા જવાબ અલગ પણ હોઈ શકે છે. હા, મારા નાના ભાઈને મેલેરિયા થયો હતો. પ્રશ્ન બે છે, તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? જવાબ, તેને થોડા દિવસથી માથું અને હાથ પગ દુખતા હતા, તે ઉપરાંત ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવતો હતો. ડૉક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો ખબર પડી કે તેને મેલેરિયા થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મેલેરિયાના લક્ષણો છે કે મેલેરિયાના દર્દીને સખત માથું અને હાથ પગ દુખે છે, તે ઉપરાંત તેને ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ આવે છે અને તે તાવ પણ ચડ ઉતરનો હોય છે અને જ્યારે તાવ ઉતરતો નથી તો ડૉક્ટર લોહીની તપાસ કરાવે છે અને તેમાં ખબર પડે છે કે મેલેરિયા છે. તો મારા ભાઈને પણ આ રીતે થયું હતું, તે પ્રમાણે મેં આ જવાબ લખ્યો છે. પ્રશ્ન ત્રણ, તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે ઉપર ચર્ચા કરી તેમ તેને મેલેરિયા થવાથી એક તેને ઠંડી વાયને ધ્રુજારી સાથે ખૂબ જ તાવ આવતો હતો, બે તાવ ચડ ઉતર થતો હતો, ત્રણ માથું અને હાથ પગ સખત દુખતા હતા, ચાર શરીરમાં અશક્તિ લાગતી હતી. પ્રશ્ન ચાર, મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, મચ્છરના કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું, કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તમારા મતે આવું કેમ થયું? તેનો જવાબ જોઈએ. વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય છે કારણ કે આ ઋતુમાં ઠેર ઠેર ખાડા અને ખાબોચિયામાં પાણી ભરાય છે. તે સિવાય જૂના ટાયર, કુંડા, ફૂટેલા માટલા વગેરેમાં પાણી ભરાય છે. આવા ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે, તેથી વરસાદની ઋતુમાં વધારે મચ્છર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વરસાદની ઋતુમાં ગમે તે જગ્યાએ ખાડા ટેકરામાં પાણી ભરાઈ જાય છે. તે સિવાય કોઈ પણ જગ્યા જેમાં થોડી પણ પાણી ભરાવાની જગ્યા હોય, જેમ કે જૂના ટાયર, કુંડા, ફૂટેલા માટલા, તે બધામાં પાણી ભરાઈ જાય છે અને આવી જગ્યાએ મચ્છર પોતાના ઈંડા મૂકે છે. તેથી મચ્છર વરસાદની ઋતુમાં આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે અને મચ્છરજન્ય રોગો પણ આ જ ઋતુમાં આપણને વધારે પડતા થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું, તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો, તેઓ શું કરે છે? તો હવે મચ્છરોથી બચવાના આપણે ઉપાય કયા છે તે જોઈએ. મચ્છરોથી બચવા માટે મારા ઘરમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે. અમે રાત્રે મચ્છરદાનીમાં સૂઈ જઈએ છીએ. મારા મિત્રો પણ તેમના ઘરે ઓલ આઉટ, ધૂપ, ઓડોમોસની ટ્યુબ અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા સિવાય પણ હું તમને મચ્છરથી બચવાના
થોડા જે સાધનો છે અથવા જે ઉપાયો છે તે બતાવું છું. જેમ કે મચ્છરથી બચવા આપણે આપણા બારી બારણા ઉપર આ પ્રકારની જાળી લગાવી શકીએ છીએ, જેથી મચ્છર આપણા ઘરમાં આવે નહીં. તેના સિવાય જે બાજુમાં કોઈલ છે તે પણ તેના ધુમાડાથી પણ મચ્છર જતા રહેતા હોય છે. તે સિવાય ઓડોમોસની ટ્યુબ, પછી મચ્છરદાની, મચ્છરદાનીમાં સુવાથી આપણે મચ્છરોથી બચી શકીએ છીએ. તે સિવાય નીચે ઓલ આઉટ રિફિલ, જે મોટાભાગે આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ. તેના સિવાય ધૂપ કે ધુમાડો, ઘણા લોકો લીમડાનો ધુમાડો કે ગુગળનો ધૂપ કરીને પણ મચ્છરથી છુટકારો મેળવવાના પ્રયત્નો કરતા હોય છે. તે સિવાય વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી નગરપાલિકા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી પણ આ રીતની વ્યવસ્થા આવે છે, જેમાં તે લોકો ફોગિંગ કરી જાય છે અને મચ્છરોથી આપણે બચી શકીએ છીએ. તો મિત્રો, મચ્છરોથી બચવા માટે જેમ આપણે આ ઘરની આજુબાજુનો ચોખ્ખો વિસ્તાર જોઈ શકીએ છીએ, તેમ આપણે આપણા ઘરની આજુબાજુનો વિસ્તાર પણ ચોખ્ખો રાખવો જોઈએ, જેથી આપણે મચ્છરોથી બચી શકીએ. અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક લોહીનો રિપોર્ટ આપેલો છે અને આપણે કયા શબ્દો પરથી જાણી શકીએ કે તેને મેલેરિયા છે તે જોઈએ. તો સૌ પ્રથમ ઉપર લખેલું છે ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર. અને આ રિપોર્ટ 6 તારીખના રોજ ડિસેમ્બર મહિનામાં 2018માં કાઢવામાં આવેલો છે. પેશન્ટનું નામ એટલે કે દર્દીનું નામ છે વિપુલ, તેની ઉંમર છે 11 વર્ષ અને તેની જાતિ છે મેલ એટલે કે પુરુષ. રોગની ઓળખ, જેને અંગ્રેજીમાં ડાયગ્નોસિસ પણ કહી શકાય છે. તો આપ જુઓ છો તેમાં નીચે લખેલું છે ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ. તો વિદ્યાર્થી મિત્રો, રોગની ઓળખમાં ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ આપણે લખેલું જોઈ શકીએ છીએ. અને નીચે લખેલું છે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ, એટલે કે લોહીમાં મેલેરિયાના જંતુઓ મળી આવ્યા છે તેની હાજરી જણાઈ છે. તો હવે આપણે જાણી શકીએ છીએ આ રિપોર્ટ પરથી, રિપોર્ટમાં નીચે લખેલું છે કે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ, આ શબ્દ પરથી આપણને ખબર પડે છે કે આ માણસને મેલેરિયા છે. તે સિવાય રોગની ઓળખમાં પણ ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એવું લખેલું છે, આ પરથી પણ આપણને જાણી શકાય છે કે મેલેરિયાના લક્ષણો છે. મેલેરિયા માટે દવા, હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ રોગ થાય તો તેની દવા પણ આપણે કરીએ છીએ. તો હવે મેલેરિયાની દવા શું છે તે જાણીએ. પહેલાંના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો. પહેલાંના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં ચિત્રમાં પણ બતાવેલું છે, સિંકોના નામનું એક વૃક્ષ છે અને આ તેની છાલ છે. તેનો પાવડર કરીને પાણીમાં ઉકાળીને દર્દીને પહેલાંના જમાનામાં આપવામાં આવતો અને તેમાંથી ગોળીઓ પણ બનાવવામાં આવતી, જેને ક્વિનાઇન કહેવામાં આવતી. હાલમાં મેલેરિયા માટે આમાંથી બનાવેલી ગોળીઓ ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન વગેરે વપરાતી હોય છે. આ તમે સિંકોના નામના વૃક્ષની ઇમેજો જોઈ શકો છો. પાંડુરોગ, હવે આપણે એક બીજા રોગ વિશે જાણકારી મેળવીએ છીએ. પાંડુરોગ એટલે કે એનેમિયા, તે શું છે? હવે આ વિદ્યાર્થીઓની ચર્ચા આગળ ચાલી રહી છે. આરતી, આરતી કહી રહી છે, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું. વિપુલ, તે શું છે? હવે આરતી પોતાની વાત કરી રહી છે. આરતી કહે છે વિપુલને કે મારા લોહીની પણ તપાસ થઈ હતી અને તેઓએ તો સિરિંજ ભરીને મારું લોહી લીધું હતું અને મને પાંડુરોગ છે તેમ બતાવ્યું હતું. વિપુલ પૂછી રહ્યો છે કે તે શું કહેવાય. આરતી, ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. હવે આરતી સમજાવી રહી છે વિપુલને કે લોહીમાં જ્યારે હિમોગ્લોબિન એટલે કે લોહ તત્વ ઓછું થઈ જાય તેને એનિમિયા એટલે કે પાંડુરોગ કહેવાય છે.
ડોક્ટરે તેને શક્તિ મળે તેવી દવા આપી. તેના સિવાય તેમણે તેને ગોળ, આંબળા, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી જેમાંથી લોહ તત્વ મળે તેવો ખોરાક લેવાનું કીધું. તો મિત્રો, લોહ તત્વથી આપણા શરીરમાં શું ફેરફાર થાય તેના મેં નીચે થોડી ચિત્રો આપેલા છે. જેમ કે સ્વસ્થ વ્યક્તિની જીભ આ રીતે લાલાશ પડતી હશે, અને જેને પાંડુરોગ એટલે કે એનિમિયા હશે તેની જીભ આ રીતે ફિકાશ પડતી થઈ જાય છે. સ્વસ્થ વ્યક્તિનો હાથ જુઓ તો તેના શરીરમાં આ રીતે રતાશ કે લાલાશ દેખાય છે, અને એનિમિયાવાળા વ્યક્તિનો હાથ આ રીતે ફીકો એટલે કે હલકો પીળો પડી ગયો હોય તેવો દેખાય છે. તે જ રીતે વ્યક્તિની આંખો પરથી પણ એનિમિયા છે કે નહીં તે જાણી શકાય છે. જે લાલાશ પડતી આંખ છે, નીચેના પોપચામાં જે લાલાશ દેખાય છે તે સ્વસ્થ વ્યક્તિની આંખ છે, અને જે બાજુમાં ફીકું પડેલું પોપચું દેખાય છે તે બીમાર વ્યક્તિની એટલે કે જેને પાંડુરોગ થયો છે તેવા વ્યક્તિની આંખ છે. આપણા નખ પરથી પણ જાણી શકાય છે. સ્વસ્થ વ્યક્તિના નખ થોડા રતાશ પડતા હોય છે, અને પાંડુરોગવાળા વ્યક્તિના નખ આ પીળાશ પડેલા દેખાય છે. નિશા, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હરપ્રીત, કાલના સમાચારપત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે, તો પછી તે લોખંડ ખાધું કે શું? આરતી કહે છે, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહ તત્વ વધી ગયું. તો હવે નિશા કહે છે કે આપણા લોહીમાં લોહ તત્વ કઈ રીતે હોય છે? તો હરપ્રીત કહે છે કે કાલના સમાચારપત્રમાં પણ મેં તેના વિશે થોડું વાંચ્યું હતું. તો વિપુલ હસીને કહે છે કે તમે લોખંડ ખાધું કે શું? ત્યારે આરતી કહે છે કે ના, તે ખાવાવાળું લોખંડ નથી, પણ મને તેના વિશે વધારે જાણકારી નથી, પરંતુ ડૉક્ટરના કહેવા પ્રમાણે ડૉક્ટરે જે કહ્યું તે બધું જ મેં કર્યું, અને ખૂબ જ શાકભાજી ખાધા પછી મારું લોહ તત્વ વધી ગયું. મિત્રો, જે ખોરાકમાંથી આપણને લોહ તત્વ મળે છે તેના પણ મેં નીચે ચિત્રો બતાવેલા છે. પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી, અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે, અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 17 નવેમ્બર 2007 આ વાત છે. દિલ્હીની મ્યુનિસિપલ શાળાઓમાં કોર્પોરેશનમાં ભણતા હજારો વિદ્યાર્થીઓમાં પાંડુરોગ એટલે કે એનેમિયા જોવા મળ્યો. એનેમિયા થવાથી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક આરોગ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. તેનાથી બાળકોનો શારીરિક વિકાસ સરખો થઈ શકતો નથી, તેમજ તેમની ભણવાની ક્ષમતાને પણ અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે સરકારે પ્રયત્ન કર્યા, આરોગ્ય કાર્ડ બનાવ્યા, અને વિદ્યાર્થીઓને ત્યાં શાળામાં જ આયર્નની ગોળીઓ મળી જાય તેનો પ્રયત્ન કર્યો, અને બાળકોમાં લોહ તત્વ વધારવાની પ્રયત્ન એક એટલે કે સારી કોશિશ કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આરતીના બ્લડ રિપોર્ટ એટલે કે તેનો દાક્તરી રોગ નિદાન રિપોર્ટ જોઈ શકીએ છીએ. તેના બે રિપોર્ટ આપણને આપેલા છે. એક, જ્યારે તેને હિમોગ્લોબિન ઓછું હતું એટલે કે તેને શરીરમાં તકલીફ હતી તે વખતે કરાવેલો છે, અને એક થોડા સમય પછી 5 મહિના પછી કરાવેલો છે. તો સૌપ્રથમ આપણે પહેલાં કરાવેલો રિપોર્ટ જોઈએ. આ રિપોર્ટ તારીખ 13/1/2019 રોજ કરાવેલો છે. દર્દીનું નામ આરતી, ઉંમર 12 વર્ષ, સ્ત્રી કે પુરુષ, તો ફિમેલ એટલે કે સ્ત્રી. રોગની ઓળખ એટલે કે ડાયગ્નોસિસ, એનિમિયા એટલે કે પાંડુરોગ. હવે વિદ્યાર્થી મિત્રો, તેનું હિમોગ્લોબિન 8 g/dL આવેલું છે, જે સામાન્ય સ્થિતિમાં કોઈપણ સ્વસ્થ મનુષ્ય એટલે કે કોઈપણ સ્વસ્થ સ્ત્રી માટે 12-16 g/dL હોવું જોઈએ, જ્યારે આરતીનું કેટલું છે? માત્ર 8. હવે આપણે તેનો પછીનો રિપોર્ટ જોઈએ. પછીના રિપોર્ટ કરવામાં આવેલો છે તારીખ 30/6/2019. નામ આરતી, ઉંમર 12 વર્ષ,
સ્ત્રી કે પુરુષમાં સ્ત્રી રોગની ઓળખ એનેમિયા પાંડુરોગ. હિમોગ્લોબિન 12.5 gm પ્રતિ ડીએલ. હવે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે પહેલાં તેનું હિમોગ્લોબિન 8 gm હતું અને હવે થઈ ગયું છે 12.5 gm. એટલે કે દવા અને શાકભાજીના પ્રયોગના લીધે તેનું હિમોગ્લોબિન હવે વધી ગયું છે, જે નોર્મલ સ્થિતિ આપણી 12 થી 16 gm જોઈએ તેમાં આવી ગયું છે. હવે આપણે તેના આધારે નીચેના પ્રશ્નો લખીશું. આરતીની લોહીના તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર સમજી લીધું કે ઓછામાં ઓછું આપણે હિમોગ્લોબિન જોઈએ છે 12 થી 16 gm પ્રતિ ડીએલ. હવે આરતીની લોહીના તપાસના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછું 12 gm પ્રતિ ડીએલ હિમોગ્લોબિન જરૂરી છે. હવે બીજો પ્રશ્ન જોઈશું. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું, તેના માટે કેટલો સમય લાગ્યો? તો વિદ્યાર્થી મિત્રો આપણે બે રિપોર્ટની તારીખ વચ્ચે જોઈએ તો કેટલો સમય છે તે આપણે લખીએ છીએ. આરતીનું હિમોગ્લોબિન પહેલાં 8 gm પ્રતિ ડીએલ હતું, તે વધીને હવે 12.5 gm પ્રતિ ડીએલ થયું. રિપોર્ટની તારીખ જોતાં તેના માટે તેને 5 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો છે. સમાચાર પત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તેનો જવાબ જોઈએ. સમાચાર પત્રના લેખ પ્રમાણે પાંડુરોગના લીધે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેના લીધે બાળકોનો વિકાસ બરાબર થતો નથી અને તેમની કાર્યશક્તિમાં તેમજ ભણવાની ક્ષમતા પર અસર પડે છે. પ્રશ્ન 2. તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી, ક્યારે અને કેમ? તો હા, મારા ભાઈને ખૂબ જ તાવ આવતો હતો અને દવા લેવા છતાં ફરક પડતો ન હતો, ત્યારે ડૉક્ટરે તેની લોહીની તપાસ કરાવડાવી હતી. લોહી તપાસથી શું શોધવામાં આવ્યું? તો લોહીની તપાસમાં શું આવ્યું તેનો જવાબ આપીએ. લોહીની તપાસથી શોધવામાં આવ્યું કે તેને ડેન્ગ્યુ થયો છે, તેને ડેન્ગ્યુનો તાવ હતો. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડૉક્ટરે શું કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગની શાળાઓમાં દર વર્ષે આરોગ્ય તપાસ થતી હોય છે, તેના આધારે આનો જવાબ તમને સમજાવું છું. હા, અમારી શાળામાં દર વર્ષે આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ડૉક્ટરે મને મારી તંદુરસ્તી સારી હોવાનું જણાવ્યું હતું. શોધી કાઢો. ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર અથવા વડીલોને પૂછતા જે જવાબ મળ્યો તે આપણે અહીંયા લખીએ છીએ. ડૉક્ટરને લોહ તત્વ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે લીલા શાકભાજી, પાલક, બાજરી, ફણગાવેલા કઠોળ, ખજૂર, ગોળ, બીટ વગેરેમાં સારા પ્રમાણમાં લોહ તત્વ હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીં તે બધાના ચિત્રો મેં તમને બતાવ્યા છે જેથી તમે જોઈને પણ સમજી શકો છો કે કયા કયા ખોરાકમાંથી આપણને લોહ તત્વ વધારે પ્રમાણમાં મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઇક અને શેર કરજો અને હજી પણ જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. પ્રકરણના આગળના મુદ્દાઓ ભાગ 2માં શીખીશું. ત્યાં સુધી આવજો.